સાબરમતી બેટ દ્વારકા જવું હવે વધારે સરળ થઈ જશે, કારણ કે સિગ્નેચર બ્રિજનું કામ છે તે હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ રહ્યો છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે. બ્રિજની લંબાઈ 2320 મીટર રહેશે, જેમાં 900 મીટર કેબલ સ્ટેટ ભાગ રહેશે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાડાની લંબાઈ 500 મીટરની છે, જે ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાડો છે. આ બ્રિજની કામગીરી માર્ચ 2018માં શરૂ થઈ હતી, ત્યારે અત્યાર સુધી 92% ભૌતિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ પીએમ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ મનાય છે, જે ઓક્ટોબર 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.